युधिष्ठिर पूछे छे भीष्म जी, दादाजी अमारे युद्ध नतु करवू, वी नेवर वांटेड वॉर, वी नेवर वांटेड अ प्रॉब्लम, अमे तो कृष्ण ने अमारा रिप्रेजेंटेटिव तरीके मोकल्या था, प्रतिनिधि तरीके, अने भगवान कृष्ण ने दुर्योधन ने त्यां सुधी समझावानो प्रयत्न कर्यो, दुर्योधन आखू राज्य पांडवों छे तारे आपी देवू जोईए, दुर्योधन कहू के हूँ नहीं आपू, ओके अर्धु अर्धु करीने आपी दे, दुर्योधन से नो, ऑल राइट, ते खांडव प्रस्थ माथी पांडवों जे इंद्रप्रस्थ बनाव्युं ने ए संपत्ति जुगार रमता रमता अन्याय थी जीती लीधी जेमनी पासे थी ए तो पाछी आपी दे, कंडीशन पूरी थई गई, 12 वर्ष नो वनवास अने 13मुं वर्ष अज्ञातवास, हवे तो रिटर्न करे एमने, दुर्योधन कहे छे ए पण नहीं आपू, बार्गेनिंग करता 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 अल्टिमेटली श्री कृष्ण दुर्योधन ने कहे छे 5 गाम आपी दे, चाल दुर्योधन आई प्रोमिस यू के युद्ध नहीं थाय, छता दुर्योधन ना पाड़ी, नहीं सुच्यग्रम नैव दास्यामि विना युद्धेन केशव, हे केशव युद्ध वगर तो हूं सोयनी अणी जेटली जमीन पण नहीं आपू। युधिष्ठिर पूछे छे दादाजी आवुं केम थाय, आपणे सारा होईए, आपणे कंई खोटू कर्युं न होय अने करवू पण न होय, छतां आपणा ज फेमिलीना लोको, कजिन ब्रधर्स छे ने आ लोको, सगा पितराई भाईओ छे आ लोको, आपणा ज फेमिली जेना पर आपणे भरोसो मूक्यो होय, जेने आपणे पोताना गण्या होय, ई लोको आपणा दुश्मन बनीने उभा रहे, बदनाम करे, अपना विषय खोटा आक्षेपो मुके, वाई सो, अने आपने पण खोटू करवू तो मजा आवे, आओ बथम बथा लड़ी हवे, पण आपने नथी करवू खोटू, आपने खोटू कर्युं नथी अने करवू पण नथी, केम आवुं थाय दादाजी? इन जनरल आपणो जे क्वेश्चन होय छे ने, वाय डू बेड थिंग्स हेपन टू गुड पीपल, सारा माणसोने जिंदगीमां केम सहन करवू पड़े छे, खोटा माणसने जीवनमां दुख आवे ने कबूल करवू पड़शे, आपणने अंदरथी छुपो आनंद थाय, ले बहु चैगो तो ने भोगव, कही रहा भोगव, खोटा माणस ना जीवन में दुख थाय तो आपने, पण सारो माणस छे आटला वर्षो थी आपने ने ओळखीए छीए, ही सच अ नाइस पर्सन, आपने धारी न शके के आ माणस कंई खोटू करी शके, ही केन नॉट डू रॉन्ग, छता एने दुख आवे छे, અને એ પણ ક્યાંથી? એના નજીકના માણસોથી, એના કઝિન્સથી, એના ફેમિલી મેમ્બર્સથી, રસ્તે હાઈલો જતો હોય ને કોઈ ગુંડો મારીને થપાટ મારીને જતો હોય, આપણે સમજીએ પેલો સમજતો નહોતો, અરે આ તો કેટલો સારો માણસ, બિચારા સારા માણસને, એ આપણે સમજીએ ચલો અજાણ્યો માણસ આવીને કરી ગયો, પોતાનો માણસ કરે આવું કેમ? કેટલા લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે, ક્યારેક ને ક્યારેક જીવનમાં પ્રશ્ન તમને આવ્યો છે? જેટલા લોકોને આવ્યો છે જરા હાથ ઉપર કરશો પ્લીઝ, કે આવો ક્વેશ્ચન જો તમને મને બોધર કરે, મને બોધર કરે છે, કે આપણે સારા હોઈએ અને આપણને ખબર છે કે આપણે સારા છીએ, આપણે ક્યારેય કશું ખોટું કર્યું નથી, છતાં કેમ દુઃખ આવે છે? દુર્યોધન યુધિષ્ઠિરે આ પ્રશ્ન પૂછ્યો છે ભીષ્મ, ભીષ્મ ગીતા વાંચજો, અને ભીષ્મ જે જવાબ આપે છે, આવો 160 યર્સ યંગ મેન એન્ડ રિચ ઇન એક્સપિરિયન્સ ઓફ લાઈફ, જેણે જિંદગી જોઈ છે ભાઈ, આપણે શું જિંદગી જોઈ છે? 20 વર્ષ માંડ ત્યાં તો આપણે કે મને બધી ખબર પડે, તને હું ખબર પડે 20 વર્ષ ત્યાં તને હું ખબર પડે છે,
160 વર્ષની ઉંમરના આ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ, એબ્સોલ્યુટલી મેચ્યોર પર્સન, અને એ જ્યારે ઉત્તર આપતા, જેને સંસાર જોયો છે, જેને ધર્મ શું છે ખબર છે, જેને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અને ટોપમોસ્ટ વસ્તુ, એને પોતાનો કોઈ સેલ્ફ ઇન્ટરેસ્ટ નથી, એને કોઈ સ્વાર્થ નથી. ક્રિસ્ટલ ક્લિયર જવાબ આપ્યો છે યુધિષ્ઠિર. આપણે સારા હોઈએ એટલે બધા આપણને સમજે જ એવો આગ્રહ ક્યારેય નહીં રાખવો. અને આ સંસારનો નિયમ છે કે ખોટા માણસથી માણસ દૂર રહેશે. જે ખોટો હોય ને એનાથી દૂર રહે, એનાથી ડરે. પણ સારા માણસની જેટલી નજીક વ્યક્તિ આવે એટલો હી ટેન્ડ્સ ટુ ટેક હિમ ફોર ગ્રાન્ટેડ. એટલે આપણા મનમાં જે પ્રશ્ન છે કે નજીકના માણસો, અરે નજીકનો જ કરે, દૂરનો નહીં કરે, નજીકનો જ કરે. કારણ એ નજીક આવ્યો અને એને ખબર છે કે આ સારો માણસ છે, કશું આપણું બગાડવાનું જ નથી, કારણ કે એનો સ્વભાવ નથી એ આપણું બગાડે. આપણે એનું બગાડવું એટલું બગાડી લો ને. એટલે દુષ્ટ વ્યક્તિ જ્યારે સારા માણસની નજીક આવે તો એ દુષ્ટ વ્યક્તિનું પાપ ક્યારેક ને ક્યારેક તો પ્રકાશિત થશે અને એ સારા માણસને હેરાન કરવાની શરૂઆત કરશે. એ વખતે આપણે એમ સમજવું કે યા તો આપણા કોઈક જન્મના પાપ ચૂકવાઈ રહ્યા છે. જૈનિઝમમાં એક શબ્દ મને બહુ ગમે છે, પાપ ખપાવવા, કર્મ ખપાવવા. કંઈક આપણા દોષ એવા હશે ભૂતકાળના જે આપણે ખપાવી રહ્યા છીએ. અને હંમેશા યાદ રાખજો, સારા માણસ ઉપર જ્યારે મુશ્કેલી આવી છે એ પછી સારો માણસ વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવે છે. ખોટા માણસનો હેતુ હોય છે કે સારા માણસને ક્રશ કરી નાખીએ, ખતમ કરી નાખીએ અને બધું એનું લૂંટી લઈએ. નહીં થઈ શકે ભાઈ, આપ યાદ રાખના, નહીં થાય. એ વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવશે. કારણ કે એની ભીતરની સાત્વિકતા છે. તમે સોનું હોય કાં તો ચમકતો હીરો હોય, પ્યોર હીરો, એના ઉપર તમે ગમે તેટલી ધૂળ લગાડો, કાદવ લગાડો, એટલે શું પેલું હીરાનું તેજ ખતમ થઈ ગયું? નહીં. અત્યારે ધૂળ લાગી, કઈ વાંધો નહીં, એક પવનનો ઝોકો આવશે, ઈશ્વરની એક કૃપા થશે, એક સરસ મજાનો સંજોગ આવીને ઉભો થશે અને વળી બધી આ ધૂળ ઉડી જશે. હીરો એમનો એમ ચમકતો સમાજની સામે ઉભો રહેશે. તમે હીરાના તેજને ઢાંકી શકો જ નહીં, ગમે તેટલી ધૂળ નાખો હીરાના તેજને તમે, કારણ કે તેજ અંદરનું છે. કેવળ સપાટી પરનું તેજ હોત તો તમે ઘસી ઘસીને ખતમ કરો, મિરરને તમે ઘસી ઘસીને ખતમ કરો, કારણ કે મિરરને જે છે સપાટી પર છે. હીરાનું તો અંદરનું સત્વ છે ભાઈ, કેસે ખતમ કરો કેવો? બીજું એટલે હું હંમેશા કહું કે ઇન ધ એડવર્સિટી ગુડ પીપલ બીકમ બેટર એન્ડ નોટ બીટર. એડવર્સ સિચ્યુએશન જયારે આવે ને ત્યારે ગુડ પીપલ બીકમ બેટર, દે ડોન્ટ બીકમ બીટર, કડવા ન થાય એ લોકો, એ વધારે સારા થાય. Yes.